ગુજરાતીમાં કહેવત છે, ઝાડ પડ્યું ને જગ્યા થઈ. વૃક્ષ પ્રત્યેની આપણી માનસિકતા પ્રતિબિંબિત થાય છે આ કહેવતમાં. કહેવતનો મર્મ સમજીએ તો આપણે મન ઝાડની કોઈ કિંમત જ નથી. હરિયાળા જંગલોનો નાશ કરી કોન્ક્રીટના જંગલો ઊભા કરવા લાગ્યા. પરિણામ શું મળ્યું? ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાએ જગતને હચમચાવી નાખ્યો અને જગતના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોએ આ દિશામાં ચિંતન શરૂ કર્યું અને ગ્લોબલ વોર્મિંગ માટેના અનેક કારણોમાંનું મહત્વનું કારણ બતાવ્યું દિવસે દિવસે ઘટતા જતા જંગલો. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇન, ઉમ્મીદ પર દુનિયા કાયમ છે. આ વેરાન ભૂમિ સાવ ઉજ્જળ, કસ વિનાની આ જમીન પર ઘાસનું તણકલું ઉગે નહીં એવી 63 હેક્ટર જમીન પર આજે ગીચ જંગલ ઉગે નીકળ્યું છે. વૃક્ષને કાપતા ક્ષણ લાગે છે, ઉગતા વર્ષો લાગે છે. તમે સમજી શકો છો કે 63 હેક્ટરમાં વિસ્તરેલા આ વન પાછળ એક ગામની એક વ્યક્તિની અથાગ મહેનત રહેલી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું ગામ કંચનપરી. કંકરને કંચનમાં ફેરવી નાખનાર કંચનપરી ગામ સાવ છેવાડાનું ગામ. કંચનપરી ગામના લોકોએ સહભાગી વન વ્યવસ્થા અંતર્ગત માર્ગદર્શન મેળવી વનોનો વિકાસ કર્યો. સુરેશભાઈ વસાવા આ સમિતિના સભ્ય. એકલ પંડે એમણે પોતિકા સંતાનોની જેમ વૃક્ષોનું જતન કર્યું. ગૌચર ખરાબાની વિશાળ જમીન હડપવા માટે અનેક લોકોનો ડોળો સુરેશભાઈ અને એમના સાથીદારોને ધાક ધમકીઓ મળતી, કામમાં અડચણો ઊભી કરવામાં આવતી, પણ પોતાના ધ્યેયમાં અડગ, પોતાના વૃક્ષ પ્રેમની પરીક્ષા આપતા હોય એમ અનેક ઝંઝાવાતોનો સામનો કરીને પણ વનને વિસ્તારતા ગયા. આ વન સમિતિ બનાવવાનું એક આયોજન કર્યું, પછી એમાં ઘણા પ્રશ્નો બી ગામમાંથી ઊભા થયા છે. અમુક લોકોને ગમે ના, આ ધૂળચારાનું જગ્યા બધી રોકાઈ ગઈ, બળતણ રોકાઈ ગયું, એવું બધું વિરોધ બી થયા. સત્તા બી પણ અમે એને રોપાણ ચાલુ રાખ્યું. જે વખત રોપાણ કરતી વખતે જંગલમાં આવીને બી અમે ધામધમકી આપી, પણ તેમ છતાં અમે આનું રોપાણ ચાલુ રાખ્યું. માણસ ધારે તો વનનો વિનાશ પણ કરી શકે છે અને ધારે તો વનનો વિકાસ પણ કરી શકે છે. સુરેશભાઈ વસાવા વનના વિકાસમાં માનનારા છે. જંગલ એમના પૂર્વજોનું ઘર છે, આ ઘરને ઉજ્જળ કેમ થવા દેવાય? વડીલો છે ને, એક રાજાનું નામ આપતા હતા, વીપીસિંહ રાજાનું. તે વખતે આ વિસ્તાર આખો જંગલનો હતો. એ જ ગર્વ ગામ લોકોને ને અમોને અંદર આ એક હેતુ આવ્યો, એના હિસાબે આ જંગલ બનાવવામાં આવ્યું ને અમને એક આ ગર્વ જ છે જંગલનો. કંચનપરી ગામની સહભાગી વન વ્યવસ્થા અંતર્ગત ક્રિય સભ્ય સુરેશભાઈની મહેનતને નવી દિશા આપી વન વિભાગના સામાજિક વનીકરણે, અધિકારીઓની સલાહ અને માર્ગદર્શને સુરેશભાઈને પ્રોત્સાહિત કર્યા. આર્થિક સહકાર મહેનતમાં રંગ પૂર્યો અને સાથિયા પુરાયા સમૃદ્ધિના. આ જંગલ બનાવવાનો એક અમને એક પહેલેથી ગર્વ હતો, પણ જે વખત આ જંગલ બનાવ્યું તે વખતે મેં એ શાકભાજી મારી ખેતીનો પ્રશ્ન છોડી દીધો છે ને આ જંગલનું મેં એક ગર્વ રાખ્યો. સુરેશભાઈની આ પ્રવૃત્તિનો વિરોધ ગામ લોકોએ પણ કરેલો. જ્યારે ગ્રામ પંચાયતને લાખોમાં આવક થવા લાગી, એ ભૂમિ એક સમયે બંજર હતી. એ ભૂમિ ઉપર કમાઉ દીકરા જેવા સરુ, સાગ, વાંસ અને બંગાળી બાવળ જેવા વૃક્ષો ડોલવા લાગ્યા ત્યારે ગામ લોકો પણ સુરેશભાઈને સહકાર આપવા લાગ્યા.
ગામની સમૃદ્ધિ માટે જ નહીં, ખેડૂતની પોતાની સમૃદ્ધિ માટે ઉપયોગી વૃક્ષોની ખેતી કરવાનો નવો રાહ કંચનપરીના સુરેશભાઈએ સૌ ખેડૂતોને ચિંધ્યો છે. સુરેશ વસાવાની સાફલ્ય ગાથાએ વૃક્ષ ખેતીના નવા દ્વાર ખોલ્યા છે. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વૃક્ષ ખેતીને પ્રોત્સાહન મળે એ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વૃક્ષો વાવવાથી વૃક્ષોનો વિસ્તાર વધશે, કુદરતી જંગલો પરનું ભારણ ઘટશે તથા ખેડૂત પોતાની ખેતીલાયક જમીન શેઢાપાળાના વિસ્તારમાં પડતર તથા ગોચર જમીનમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું સંતુલન જાળવશે અને આવકમાં વધારો પણ કરી શકશે. આપણે વધુ વધુ વૃક્ષો વાવીએ અને કાર્બન ડાયોક્સાઇડ ઘટાડીએ તો આપોઆપ ગ્લોબલ વોર્મિંગ પણ અટકે અને પર્યાવરણની શુદ્ધિ થાય. તો એટલે ખેડૂતને પણ વધારે આર્થિક ફાયદો થાય, પર્યાવરણમાં પણ એ રીતના બાય આર્થિક રીતે સામાન્ય આપણને મદદરૂપ થાય છે. એટલે આ રીતના ખેડૂતના આર્થિક સ્થિતિ સુધરે. ગુજરાતનો દક્ષિણ વિસ્તાર ઘનિષ્ઠ જંગલનો વિસ્તાર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ પહેલા કરતા આજે આ જંગલો પણ પાંખા થઈ રહ્યા છે. આ વિસ્તારોમાં ઉપયોગી વૃક્ષોની ખેતી કરવામાં આવે છે. ઉપયોગી વૃક્ષો એટલે શું? ઉપયોગી વૃક્ષો એટલે જેના ફળ, લાકડા, પાંદડા વગેરે લાંબા સમય સુધી આર્થિક લાભ આપે એ વૃક્ષો. દક્ષિણ ગુજરાતમાં આંબો, સરૂ, સાગ, વાંસ અને બંગાળી બાવળનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ વૃક્ષોને. ચંદન અને સીસમ પછી ઊંચી કિંમતે વેચાતું લાકડું છે સાગ. ઉત્તમ પ્રકારનું ઇમારતી લાકડું આપણને સાગના વૃક્ષમાંથી મળે છે. સાગનું શાસ્ત્રીય નામ ટેક્ટોના ગ્રાન્ડિસ છે. સાગનું થડ સીધું, ગોળ અને ઊંચું હોય છે. સાગના પાન ખરબચડા, મોટા અને સામસામે ઉગે છે. સાગની ઊંચાઈ તોતિંગ હોય છે. આશરે 15-50 મીટરની ઊંચાઈના સાગ જોવા મળે છે. સાગની ખેતી કરવા માટે ઓટલા બીડમાં બીજ વાવી રોપા તૈયાર કરી એમાંથી તૈયાર કરેલા સ્ટમ્પનું વાવેતર કરી શકાય છે. વન વિભાગની તેમજ ખાનગી નર્સરીમાં પણ સાગના રોપા મળી શકે છે. ખેડૂત પોતે પણ રોપા ઉછેરી સ્ટમ્પ તૈયાર કરીને ખેતી કરી શકે છે. સાગ માટે જમીન ગોરાડું, ઊંડી, ફળદ્રુપ અને નિતારવાળી હોવી જોઈએ. સપાટ ઢાળવાળી કે પછી ઝરણાના કિનારાવાળી જમીન પણ સાગને માફક આવે છે. સામાન્ય રીતે સાગના ફૂલ જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન આવે છે અને ફળ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે. બીજને માવજત કરીને પછી જ વાવી શકાય છે. સારું બિયારણ, પિયત અને દવા છંટકાવ તથા ખાતર આપવાથી લગભગ 10 વર્ષે કાપણી માટે સાગ તૈયાર થઈ જાય છે. 30-40 વર્ષ દરમિયાન કાપી શકાય છે. વૃક્ષ દીઠ લગભગ 6-12 ઘનફૂટ સુધીનું લાકડું મળે છે. આમ પ્રતિ હેક્ટરે પ્રતિવર્ષ 17 લાખની આવક સામે 2 લાખનો ખર્ચ બાદ કરતા ચોખ્ખી આવક 15 લાખ. આંતરપાકની વધારાની જે આવક થાય એ બોનસ. સાગના લાકડામાં પોલિશની સારી ક્ષમતા રહેલી છે એટલે ફર્નિચર બાંધકામમાં ખૂબ વપરાય છે. મજબૂત અને સોનેરી રંગનું હોય છે. લાકડામાં એને સોનું કહેવામાં આવે છે. બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે. 9-10 વર્ષ સુધી મરચા, રીંગણ, ઘઉં, શાકભાજી તથા ઔષધીય વનસ્પતિ જેવા આંતરપાકો પણ લઈ શકાય છે. આમ ખેડૂત વધારે નહીં 100-200 રોપાની ખેતી પણ કરે તો 10 વર્ષ પછી એ લાખોની કમાણી મેળવતો થઈ જાય છે. જરૂર છે યોગ્ય માવજતની સલાહ અને માર્ગદર્શનની,
જે માટે સામાજિક વનીકરણ વિભાગ હંમેશા ખેડૂતોની પડખે રહ્યું છે અને જે વૃક્ષની ખેતી કરતા ખેડૂતોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરે જ છે. સાગ જેવું જ ઇમારતી અને કલ્પવૃક્ષ સમાન છે વાંસ. વિવિધ ઉપયોગોને કારણે એ ગરીબોનું ઇમારતી લાકડું છે. આમ તો વાંસ એ ઘાસ પ્રજાતિનો છોડ છે જેનું શાસ્ત્રીય નામ ડેન્ડ્રો કાલામસ ટ્રિક્સ છે. ગુજરાતમાં માનવેલ વાંસ વધુ જોવા મળે છે જે બીજ કે રોપા મારફતે ઉગાડી શકાય છે. આ રોપા કે બીજ વન વિભાગની નર્સરી કે ખાનગી નર્સરી દ્વારા મેળવી શકાય છે. નદી કાંઠા કે મેદાની જમીન તેમજ ટેકરાળ વિસ્તારની સારી ગોરાડુ, કાળી, ચીકણી, ભેજવાળી જમીનમાં વાંસ વધુ ઉગે છે. ભેજનું વાતાવરણ વધારે માફક આવે છે. 28-48 ડિગ્રી ઉષ્ણતામાન માફક આવે છે. વાંસના રોપને એનપીકે તથા વર્ષમાં એક વખત ઉનાળામાં છાણિયું ખાતર ફાયદો આપે છે. મકાઈ, દિવેલા જેવા આંતરપાકો પણ લઈ શકાય છે. સામાન્ય રીતે વાંસનું વાવેતર કર્યા બાદ 3-4 વર્ષથી વાંસનું ઉત્પાદન લઈ શકાય છે. હેક્ટર દીઠ વર્ષે 48,000 જેટલી આવક મેળવી શકાય છે, જે વર્ષો વર્ષ ઉત્પાદન વધતા આવક વધી શકે છે. વાંસના લીલા પાંદડા પશુચારા માટે ઉપયોગી છે. એના કુણા કુણા પાંદડાનું શાક કે અથાણું બનાવી શકાય છે. ટોપલા, બાંધકામ ઉદ્યોગમાં, ખેતી, ઓજારો, બાણ, ધનુષ, ખાટલા, હોડી, તરાપા, કમાનો, પુલ, ખુરશી, શટર, શબ પેટી, છાપરા, બારીના પડદા, બાંસુરી વગેરે બનાવવાના કામમાં સૂકા વાંસનો બહોળો ઉપયોગ થાય છે. વાંસમાંથી ઉત્તમ પ્રકારનો કોલસો બને છે જે સોની, દાગીના બનાવવામાં ઉપયોગ કરે છે. જૂનાગઢની કેસર કેરીની જેમ જ સ્વાદમાં બીજું નામ છે વલસાડી હાફૂસ કેરીનું. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે નવસારી, વલસાડ વગેરેના ખેડૂતો આંબાની મોટા પાયે ખેતી કરે છે. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. નોર્થ ઇસ્ટ અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી વિસ્તારનો મૂળ વતની ફળોનો રાજા આંબો મધ્યમ કદનું વૃક્ષ છે. વિશ્વની કુલ કેરીના ઉત્પાદનમાં ભારતનો 55% ફાળો છે. એટલે ખેડૂતો માટે આંબાની ખેતી આર્થિક રીતે ફાયદાકારક ગણી શકાય. મેન્જી ફેરા ઇન્ડિકા જેવું શાસ્ત્રીય નામ ધરાવતા આંબાના ગોટલાને વાવીને અથવા કલમ કરીને કલમી આંબો પણ ઉગાડી શકાય છે. આંબાને ગરમ તથા સમશીતોષ્ણ આબોહવા અનુકૂળ આવે છે. પુખ્ત વયનું આંબાનું વૃક્ષ સરેરાશ 150 કિલો કેરીનું ઉત્પાદન આપે છે. સારી જમીન, હવામાન અને માવજત મળે તો 200-300 કિલો કેરી પણ મળે છે. પુખ્ત આંબાવાડિયામાંથી હેક્ટરે 10-15 હજાર કિલોનું ઉત્પાદન પણ મળી શકે છે. કેરીના છૂટક બજાર ભાવ જાત, કદ, ગુણવત્તા પ્રમાણે ₹5-50 પ્રતિ કિલો. કલમી જાતોની કેરીના 20-40 રૂપિયા ઉપજે છે. સરેરાશ 10 રૂપિયા ગણીએ તોય 10,000 કિલોના 1,00,000 ઉપજે, જેમાંથી 20,000 ખર્ચ બાદ કરતા 80,000 રૂપિયા ચોખ્ખી આવક ખેડૂતને પ્રાપ્ત થાય છે. દક્ષિણ ગુજરાતમાં જમાદાર, સરદાર, દાડામિયો, વશી બદામી, નીલમ જેવી જાતો થાય છે. આમ આંબાની ખેતી તો ખેડૂતો માટે આમ કે આમ ગુટલી કે દામ સાબિત થાય એમ છે. એટલે જ સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને જેમાં આર્થિક ફાયદો વધારે મળે, વળી ઘટાદાર વૃક્ષોના વાવેતરથી જંગલ કવચને પણ વિસ્તારી શકાય એ હેતુથી વૃક્ષ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો આંબા, ચીકુ, જામફળ, પપૈયું, સીતાફળ, આમળા જેવા ફળાઉ વૃક્ષોનું વાવેતર તો કરે જ છે, સાથે સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ આવરણને ઘનિષ્ઠ બનાવવાની સાથે આવક વૃદ્ધિ માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એમાં સંપૂર્ણ સહકાર પણ આપી રહ્યા છે.
એ યોજના હેઠળ સરુનું વાવેતર પણ કરવા લાગ્યા છે. કેટલાય ખેડૂતો પોતાના ખેતર શેઢાપાળા પર કે પછી મંડળી બનાવી ગામની પડતર ખરાબાની કે ગોચરની જમીન પર સરુની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે. મેં આ ખેતીમાં બે પાક કર્યા છે, તુવર અને સરુના. પણ મને સરુમાં ફાયદાકારક છે. સરુમાં ખાતર પાણી એ ઓછું જોઈએ છે, મજૂરી ઓછી જાય છે. સામાન્ય રીતે દરિયાકાંઠે ઉગતું સરુનું ઝાડ આપણામાંના ઘણાએ જોયું હશે. હવામાં ફરફડતા પાંદડાઓ અને એમાંથી વહેતી હવાના સુસવાટા દરિયા કિનારે ફરતા ફરતા આપણા કાને પડ્યા હશે. એ સરુની ખેતી કરી એમાંથી પૂરક આવક ખેડૂતો મેળવી શકે એ વિચાર સામાજિક વનીકરણ કાર્યક્રમમાં વહેતો થયો. દક્ષિણ ગુજરાતમાં અનેક લોકો અને ગામ પંચાયતો સરુનું વાવેતર કરી આવક મેળવી રહ્યા છે. સરુ એ અત્યંત ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. સરુનું શાસ્ત્રીય નામ છે કેઝ્યુરિના એક્વિસેટિફોલિયા. સામાન્ય રીતે લોકો સરુ સુરુ અથવા બીફ વુડના નામે ઓળખે છે. ઓસ્ટ્રેલિયન પાઇન જાતિનું વૃક્ષ છે જે બર્મા એટલે કે મ્યાનમાર, વિયેતનામ, મલેશિયામાં જોવા મળે છે. સદાબહાર એવરગ્રીન ટ્રી તરીકે જાણીતું છે. ઊંચા વૃક્ષોમાં એની ગણના થાય છે. વળી દરિયાઈ પવનો પણ રોકે છે. સરુ વિન્ડ બ્રેકરનું કામ કરે છે. સામાન્ય રીતે સરુ 20 થી લઈ 115 ફૂટની ઊંચાઈએ વિકાસ પામે છે. થડ કરતા એની ડાળીઓ વધારે લીલા રંગની હોય છે. સરુની ખાસિયત એ છે કે એને જેમ જેમ ટ્રીમ કરતા રહો તો એનો ગ્રોથ ઝડપથી અને સારો થાય છે. સરુના વૃક્ષમાંથી સારું લાકડું મળે છે જેનો ઉપયોગ લાઇટ ફર્નિચર, ઝૂંપડી, છાપરાના બાંધકામમાં કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે સરુ માટે પ્રયોજાતો શાસ્ત્રીય શબ્દ કેસોરીના એક્વાસેટિફોલિયા મૂળ લેટિન શબ્દ એક્વેસેટમ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ઘોડાના વાળ. સરુની ડાળખી પાંદડા જોતા જ ઘોડાના પૂંછડીના અને ગરદનના વાળ યાદ આવી જશે. દરિયાકાંઠે સરસરાતી હવાના સુસવાટા હવે ખેતરો અને ગામની સીમમાં પણ સાંભળવા મળે છે. કારણ સામાજિક વનીકરણના પ્રયાસોથી ખેડૂતો હવે સરુની ખેતી કરતા થયા છે, એટલે સરુ ખેતરમાં અને સીમમાં જોવા મળી રહ્યા છે. દેશી બાવળ, ગાંડો બાવળ, સુબાવળ જેવા અનેક નામો આપણે સાંભળ્યા છે. તળાવની પાળે, સીમ કે કોતરોમાં આ પ્રકારના બાવળો ઉગી નીકળેલા જોવા મળે છે. બાવળનો પાલો ઘેંટા બકરાના ચારા તરીકે વપરાય છે. ડાળીનો દાંતણ તરીકે અને ગુંદરનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ. આ શ્રેણીમાં એક નામ ઉમેરાય છે, બંગાળી બાવળનું મેક્સિકો, સાઉથ અમેરિકા, કેરેબિયન ટાપુનું મૂળ વૃક્ષ બંગાળી બાવળનું શાસ્ત્રીય એટલે કે વૈજ્ઞાનિક નામ છે અકેસિયા ઓરીકુલી ફોર્મિસ. સામાન્ય રીતે બાવળ એ કાંટાળું વૃક્ષ છે, પરંતુ બંગાળી બાવળને કાંટા હોતા નથી. બંગાળી બાવળની ઊંચાઈ આશરે 40 ફૂટની હોય છે, જ્યારે થડની ગોળાઈ લગભગ 1.2 મીટર એટલે કે 3.9 ફૂટની. બંગાળી બાવળના પાંદડા અને એની સિંગ આછા લીલા રંગના હોય છે. એક ડાળી પર આશરે 12 થી 20 પાંદડાનું ઝુંખું બેસે છે. બંગાળી બાવળને પાંદડા ફૂટવાની સાથે જ ફૂલ પણ લાગે છે, જે લગભગ 5 થી 10 સેન્ટીમીટર લાંબા અને આછા લીલા પીળાશ પડતા હોય છે. ડાળીને છેડે 2 થી 40 સિંગોનો સમૂહ લાગે છે, જેમાં 10 થી 30 બીજ હોય છે. પરિપક્વ બંગાળી બાવળ હજારોની સંખ્યામાં સિંગ આપે છે. બંગાળી બાવળના મૂળિયા પાણી માટે જમીનમાં ઊંડે, જ્યાં ભેજ મળી રહે એટલે ઊંડાઈ સુધી વિસ્તરે છે. 1970માં એક સંશોધન મુજબ 175 ફૂટની ઊંડાઈ સુધી મૂળિયા ગયા હોવાની માહિતી છે. બંગાળી બાવળના પાંદડા અને સિંગ ઢોરોના ચારા તરીકે ખૂબ વપરાય છે, પણ એના વાવેતરનો મુખ્ય ઉદ્દેશ તો પર્યાવરણ સુરક્ષાનો છે.
બંગાળી બાવળના વાવેતર માટે વન વિભાગનું સામાજિક વનીકરણ, ખેતી કરવા માંગતા ખેડૂતોને આર્થિક સહાય ઉપરાંત સલાહ અને માર્ગદર્શન પણ પૂરા પાડે છે. વન વિભાગ માત્ર જંગલની રખેવાળી જ નહીં, ઘટતા જતા વનોને ફરી ઘનિષ્ઠ બનાવવાની કામગીરી પણ કરે છે. પ્રજા ઉપયોગી વૃક્ષોનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. વૃક્ષની સુરક્ષામાં માનવ જીવનની સમૃદ્ધિ છે. આ મંત્ર સાથે લોકોમાં વનો પ્રત્યેની આપણી સંવેદનાને જોડવાનું કામ કરે છે વન વિભાગ, અને એને જોડતો સેતુ છે સામાજિક વનીકરણ. વૃક્ષોને કાપો તોય ફળ આપે, ફૂલ આપે, માથે છાંયડો ધરે છે. વૃક્ષના આ ગુણોનું આપણે કરીએ અનુકરણ. ચાલો આપણે સૌ સાથે મળી અપનાવીએ સામાજિક વનીકરણ.